नमस्ते विद्यार्थी मित्रों, आज आप भणवाना छे विषय गणित बाल भवन सीनियर केजी ની અંદર। વિષયાંક છે આપો 1 થી 70 અંક। આપણે ગયા પીરિયડ ની અંદર તમે 1 થી 70 સુધીના એકડા એટલે કે અંકો તમે લખેલા છે। આજે આપણે એનું પુનરાવર્તન છે, તો આજે આપણે 1 થી 70 એકડાનું શું કરવાનું છે, પુનરાવર્તન કરીશું। સૂચના છે 1 થી 70 અંકની આડી ખાના પૂર્તિ કરો। હવે તમારે હું બોલતી જાઉં છું એમ તમારે મારી સાથે બોલવાનું છે, અને મમ્મી બાજુમાં બેઠા હોય તો એની સાથે તમારે લખવાનું પણ છે। શું છે, એકડે એક, એકડે એક પછી શું આવશે, બગડે બે, બગડે બે પછી શું આવશે, તગડે ત્રણ, પછી જોગડે ચાર, તો આપણને આપેલ જ છે, જોગડે ચાર, પછી પાંચડે પાંચ, છગડે છ, તો શું આવશે, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે ઊંડે દસ। આ આપણી એક લાઈન કમ્પ્લીટ થઈ, હવે છે બીજી લાઈન, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે જોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે ને મીંડે વીસ, બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે જોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે ને મીંડે ત્રીસ। પછી છે તગડાની લાઈન, તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે છોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ચોગડે ને મીંડે ચાલીસ, ચોગડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તગડે તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડે પાંચડે પિસ્તાલીસ, ચોગડે છગડે છેતાલીસ, ચોગડે સાતડે સુડતાલીસ, ચોગડે આઠડે અડતાલીસ, ચોગડે નવડે ઓગણપચાસ, પાંચડે ને મીંડે પચાસ, પાંચડે એકડે એકાવન, પાંચડે બગડે બાવન, પાંચડે તગડે ત્રેપન, પાંચડે ચોગડે ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડે છગડે છપ્પન, પાંચડે સાતડે સત્તાવન, પાંચડે આઠડે અઠાવન, પાંચડે નવડે ઓગણસાઠ, છગડે ને મીંડે સાઠ, છગડે એકડે એકસઠ, છગડે બગડે બાસઠ, છગડે તગડે ત્રેસઠ, છગડે ચોગડે ચોસઠ, છગડે પાંચડે પાસઠ, બે છગડા છાસઠ, છગડે સાતડે સડસઠ, છગડે આઠડે અડસઠ, છગડે નવડે ઓગણસિત્તેર, સાતડે ને મીંડે સિત્તેર। આ આપણી એક થી લઈને સિત્તેર અંક સુધીની આડી ખાના પૂર્તિ કમ્પ્લીટ થઈ છે। હવે આપણે જોવાનું છે જોડકા, નીચેના અંકો સરખા જોઈને જોડકા જોડો। તો આપણને પેલું શું આપેલું છે, બે બગડા બાવીસ, શું કહેવાય, બે બગડા બાવીસ, તો આપણે બે બગડા ને બાવીસ ને જોડીશું। બીજું આપણને શું આપેલું છે, તો કે બગડે આઠડે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ,
ત્રીજું આપણને આપેલું છે ચોગડે પાંચડે પિસ્તાલીસ, શું કહેવાશે? ચોગડે પાંચડે પિસ્તાલીસ. પછી છે છબડે નવડે ઓગણ સિત્તેર, શું બોલાય? છબડે નવડે ઓગણ સિત્તેર. આપણે અહીંયા લખતા ભૂલી ગયા છે, છબડે નવડે ઓગણ સિત્તેર. પછી છે પાંચડે એકડે એકાવન, પાંચડે એકડે એકાવન. પછી આપણને આપેલા છે સાત, સાત. પછી આપણને નીચે આપેલું છે તગડે સાતડે સાડત્રીસ, એટલે અહીંયા આવશે તગડે સાતડે સાડત્રીસ. પછી છે છબડે તગડે ત્રેસઠ, છબડે તગડે ત્રેસઠ. અને અહીંયા બીજી વાર આપણને પિસ્તાલીસ આપેલા છે, તો એને પણ આપણે જોડીશું ચોગડે પાંચડે પિસ્તાલીસ. બરાબર, તમને પરીક્ષાની અંદર આવી રીતે આપણે આપણને સરખા અંકોને જોઈને આપણે જોડકા જોડવાના છે. તમારે પણ વ્યવસ્થિત સારા અક્ષરે તમારી બુકની અંદર લખવાનું છે અને બોલતું પણ જવાનું છે.